દીવ નિવાસી કલ્પેશ બામણીયાએ પેન્ટિંગ બનાવી કોરોના લોકડાઉનનો કર્યો સદુપયોગ અને વાયરસથી સુરક્ષિત રહેવા આપ્યો સંદેશ. લોકડાઉન થયા બાદ દીવની જનતા તેનું સંપૂર્ણપણે પાલન કરી રહી છે ત્યારે લોકો ઘરમાં જ બેઠા બેઠા પોતાનો શોખને પૂરો કરીને સમય પસાર કરવાની સાથે સાથે તેના દ્વારા સંદેશ પણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દીવના રહેવાસી અને ચિત્ર બનાવવાનું શોખીન એવા કલ્પેશ બામણીયાએ લોકો લોકડાઉનનો ઉપયોગ કરી લોકોને કોરોના વિશે સંદેશ મળી રહે તે ઉદ્દેશથી અનેક પેઇન્ટિંગ બનાવી છે, જે દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવા ઘરમાં જ રહો, સુરક્ષિત રહોનો સંદેશો પાઠવ્યો હતો અને તેમણે તેમની પ્રવૃત્તિને લોકો સમક્ષ મીડિયાના માધ્યમથી સામે લાવી તેમણે જણાવ્યું હતું કે તેમને પેઇન્ટિંગમાં શોખ બચપનથી જ છે. કલ્પેશભાઈ શિપમાં જ હતા ત્યારે જે શિપ પણ તેમણે અનેક પેઇન્ટિંગ બનાવી હતી. આજે લોકડાઉન દરમિયાન પણ ઘરમાં પેઇન્ટિંગ બનાવી સમયનો સદુપયોગ કર્યો અને જનતાને પ્રવૃત્તિમય રહેવા માટે પ્રેરિત કર્યા. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. ઘણા વર્ષો એટલે કે શિપમાં ન જતો તે ટાઈમથી હું આ બધા પેઇન્ટિંગ કરું છું અને તે મને શોખ. હું બચપનમાં ફક્ત રંગોથી ખાલી ટાઈમ પાસ કરતો હતો અને એ પછી અત્યારે જ્યારે મારી ઉંમર થઈ છે તો મને આ બધા પેઇન્ટિંગો અમને આમ આવી ગયા છે. મેં ક્લાસીસ નથી કરેલા કે કોઈ મોટા પેલામાં ગઈને કંઈ પેલું નથી કરેલું, પણ મને આ પેઇન્ટિંગનો શોખ હતો એટલે પછી આ બધા પેઇન્ટિંગો કરેલા છે. અને હું ઓઇલ પેઇન્ટ અને પાણી કલર, જે કેમલના જે આવે છે તે, અને ક્યારેક આઉટલાઇન આપ્યું હોય તો સ્કેચ પેનનો પણ યુઝ કરી લઉં છું. અને અત્યારે આપણે અહીંયા લોકડાઉનના કારણે આ જે પકરી પરિસ્થિતિમાં બધું ચાલી રહ્યું છે તેમાં અમુક મેં પેઇન્ટિંગો બનાવ્યા છે જે કોરોના વાયરસ નિમિત્તના છે. અને એમાં પણ મને જાણ મળી રહી કે આપણા દીવના જે મેડમ છે કલેક્ટર, એનો બરાબર સહયોગ છે બધાને. અને લોકોને એવું મારું કહેવાનું છે કે આ લોકડાઉનના કોવિડ 19